पलक देख मित्रों श्रवण बाद विषय नामना मूर्त तत्व प्रकरण एक भाग बे दाखला नंबर दस पलक देख मित्रों पेज नंबर 59 पाठ्यपुस्तक पर दाखला नंबर दस यानी आज आप चर्चा करेंगे दाखला नंबर दस Yeah, he's
એક કરોડ 38 લાખ રૂપિયા થશે મારા વિદ્યાર્થી મિત્રો. સરળ ગણિત છે મારા વિદ્યાર્થી મિત્રો. સીધે સીધી આપણને રકમ મળે છે 16 લાખની અરજી ઉપર 23 ટકા રકમ જ્યારે મળે છે ત્યારે તો અહીંયા 16 લાખ ગુણ્યા 23 ધ્યાન રાખીશું. હવે આપણે બે નંબર જે રકમ મળે છે મારા જમા છે ઉધાર કરી દેવાના છે. હવે આપણે શું કરવું ધ્યાન રાખો એકદમ સરળ ગણિત વાળા વિદ્યાર્થી મિત્રો જે વધારાની રકમ છે અરજીઓ એની રકમ એને પરત કરી દેશે. 4 લાખની અરજીઓ મગાવી છે વધારાની કે આપણને મળી ટોટલ 6 લાખની અરજીઓ મળી વધારાની 2 લાખ થઈ તો 2 લાખમાં 23 થી 23 નું 47 4 લાખ 47 લાખ એની રકમ આપણે શું કરી દેશું પરત કરી દેશું બેંક ખાતી 47. ધ્યાન રાખો બાકીની રકમ વાળા વિદ્યાર્થી મિત્રો 3 રૂપિયા જે છે એ શેર મૂડી ખાતે લઈ જવાના છે. 4 લાખ શેર પર 3 લખી 4 થી 12 12 લાખ રૂપિયા. હવે બરાબર
બંને અલગ પાડ્યા છે જુઓ જરા ચાર ચાર છે મૂડી ખાતે લઈ જવાનું ચાર લાખ પર ચાર લેખીને 16 લાખ ત્યાર પછી 20 રૂપિયા પ્રીમિયમ છે પ્રીમિયમ વધારાની રકમ ચાર ચાર લાખ પર 30 લેખી ચાર તર 12 120 અને 3 5 મિલા 1 2 3 4 5 1 કરોડ 20 લાખ ટોટલ થઈ ગયા 2000 1 કરોડ 20 અને 16 તો 1 ને 37 1 લાખ 37 હજાર પૂરા હવે બાળક વિદ્યાર્થી મિત્રો અહીં અગત્યની પોઈન્ટ જોવાનું સમજવાનું બાળક વિદ્યાર્થી મિત્રો એક શેર વર્ડ જેને આપણે 500 શેર મંજૂર કરેલા છે કેટલા મંજૂર કરેલા છે 500 શેર એ જ નામનો શેર વર્ડ છે તેને મંજૂરી અને છેલ્લા હપ્તાની રકમ ભરેલ નથી રકમ ન ભરાય તેને આપણે શું કહીશું બાકી હપ્તા ખાતે કહીશું તો ચાર નંબર આ પ્રમાણે રકમ મળે કે મિત્રો લેણી થાય છે લેણી થાય છે ઉધાર કરી દેશું 4 લાખ પર તે લેતી 52 અને પાછળ મહિના આપણે શું કહી દેવાનું
હવે બાલેન્સ બેંક તો પ્રીમિયમ પ્રીમિયમ એટલે કેટલા 10 રૂપિયા આ પ્રીમિયમ ના છે તો 4 લાખ પર 10 થઈ ગયું 40 લાખ બેંક ખાતેદાર વાત્યતા ખાતેદાર ડીપીસી સિલાતા ખાતે જમો હવે ધ્યાન રાખો જે આ ઉધાર કર્યા છે બાગલા એ જમો કરી દેશો હવે રકમો બદલવા પાડીએ જો જરા સિલાતા ની અંદર એચ નંબર શેર ઓર્ડર 570 ની સિલાતા રકમ ભરેલ ને જ્યારે હિમાનંદ નો શેર ઓર્ડર જેને 370 પર સિલાતા રકમ ભરેલી હતી તો 570 બાકી છે તેને આપણે બાકી એકતા ખાતે શું કરીશું ઉધાર કરી દઈશું